રાજકોટમાં ગુંદાવાડીમાં મોબાઈલની દુકાનમાં આગ લાગવા મામલે મોટો ખુલાસો થયો છે। મોબાઈલની દુકાનમાં મહિલાએ મૂક્યો હતો દેશી બોમ્બ। ધંધાકીય હરીફાઈમાં દેશી બોમ્બ બનાવી કર્યો હતો બ્લાસ્ટ। રમકડાનું પાર્સલ મૂકનાર મહિલાની અટકાયત કરાઈ છે। મહિલા સહિત કુલ 3 શખ્સોની કરવામાં આવી છે અટકાયત। યુટ્યુબના માધ્યમથી તૈયાર કરાયો હતો ટાઈમ બોમ્બ। દુકાનમાં લાગેલી આગને લઈને તપાસ હાથ ધરાતા એક મહિલાએ ધંધાની હરીફાઈની અંદર બોમ્બ મૂક્યો હતો। આપ જોઈ રહ્યા છો સીસીટીવી જે સામે આવ્યા છે તે સંદર્ભે તપાસ હાથ ધરાતા સમગ્ર ખુલાસો થયો છે। મોબાઈલની દુકાનમાં આગ લાગવા માટે થયો મોટો ખુલાસો। મોબાઈલની દુકાનમાં મહિલાએ મૂક્યો હતો દેશી બોમ્બ। ધંધાકીય હરીફાઈમાં દેશી બોમ્બ બનાવી બ્લાસ્ટ કર્યો હતો। રમકડાનું પાર્સલ મૂકનાર મહિલાની કરવામાં આવી છે અટકાયત। મહિલા સહિત કુલ 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ગૌરવ જોડાયા છે। ગૌરવ, સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે? આખરે બ્લાસ્ટ કેવી રીતે થયો? શું આરોપી પર કાર્યવાહી? ક્યાંથી ગુંદાવાડીની અંદર ગત 7 તારીખના રોજ મોબાઈલની દુકાનની અંદર આગ લાગવાની જે ઘટના સામે આવી હતી તેની અંદર પોલીસ તપાસની અંદર એક મોટો ઘસફોડ છે તે સામે આવ્યો છે। મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ છે તે કરવામાં આવ્યો હતો। ધંધાકીય હરીફાઈને કારણે દેશી બોમ્બ છે તે બનાવી અને રમકડાના પાર્સલની અંદર આ એક મહિલા છે તે ત્યાં દુકાનમાં મોબાઈલનું કવર લેવાના બહાને આ બોમ્બ છે તે મૂકી દે હોવાનું પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે। મહિલા સહિત 3 શખ્સો છે તેમની સામે પોલીસે અટકાયત કરી અને પૂછપરછ છે તે શરૂ કરી છે। ખાસ કરીને જે મહિલા છે તે શંકાસ્પદ ભૂમિકામાં પહેલેથી જ જોવા મળતી હતી। યુટ્યુબમાંથી જોઈને તેના મોબાઈલ છે તે જે બોમ્બ છે તે બનાવ્યો હોવાની વિગતો છે તે સામે આવી છે। કહી શકાય કે રાજસ્થાનની જે વ્યક્તિ દ્વારા જે દુકાન છે તે ચલાવવામાં આવતી હતી મોબાઈલની અને શાળા બનાવી છે તેને સાથે મળીને આ બોમ્બ છે તે બનાવ્યો હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે। હાલ પોલીસે જે ફરિયાદી છે તેમની ફરિયાદ નોંધી અને તપાસ છે તે શરૂ કરી છે। ડોલી નામની જે યુવતી છે તે સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થઈ હતી અને સાથે જ ભાવરાવ અને કાલારામ આ બંને જે રાજસ્થાની વ્યક્તિ છે તેમના દ્વારા જે ભાડાની દુકાન છે તે ધરાવે છે અને તે દુકાન ચલાવતા હતા। એ દરમિયાન ધંધાકીય હરીફાઈને કારણે આ પ્રકારની જે મોબાઈલની દુકાનના જે સંચાલક ભાવરામ છે તેમને આ કાવતરું છે તે રચ્યું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને સુતરડી બોમ્બના જે દારૂ હોય છે તે દારૂનો ઉપયોગ છે તે આ તેમને દેશી બોમ્બ બનાવવાની અંદર ઉપયોગ છે તે કર્યો હતો અને હાલ સમગ્ર વિગત છે તે સામે આવી રહી છે। ખાસ કરીને પોલીસે પહેલા એવું માની લીધું હતું કે રમકડાની કાર અને તેની અંદર રહેલી જે બેટરી છે ચાઇનાની હોવાથી તેની અંદર બ્લાસ્ટ છે તે થયો હતો, પરંતુ ત્યાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પણ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને ત્યારે ક્યાંક ધંધાકીય હરીફાઈને કારણે આ પ્રકારે દેશી બોમ્બ જાતે બનાવી અને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની વિગતો છે તે ખુલી છે। ગંભીર બાબત છે અને ક્યાંક પોલીસે પણ આ ગંભીરતાથી લેવાની એટલી જ જરૂર હતી। આભાર આપની તમામ માહિતી બદલ।